જવાનું છે? ના, હજુ નથી ગયા, જવાની તૈયારી કરે છે. મને એક વાત એ નથી સમજાતી કે આ મોટા ભાઈ પાસે 100 વીઘા જમીન છે અને ઘરનું ઘર આવડું મોટું છે, તોય પણ રૂચિને અહીંયા એકલા મૂકીને ત્યાં નોકરી કરવા આટલું દૂર જવાની શું જરૂર હતી? અને હા, જો આ જમીન ભાગવે આપીને બેઠા બેઠા ખાય ને તોય ખૂટે એમ નથી. હુમા, મોટા ભાઈ છે ને એ રૂપિયા કમાવાની લાલચ માટે નોકરી કરવા નથી જતા. એમનું મન નો ભટકે ને અને ભાભીની યાદ નો આવે ને એટલા માટે નોકરી કરે છે, અને અઠવાડિયે એક વાર રૂચિની ખબર પૂછવા માટે પાછા આવે છે. પણ પરેશ, આ રૂચિ 10 વર્ષની થઈ, કાલ સવારે 20 વર્ષની થઈ ને પરણીને સાસરે જતી રહેશે, પછી મોટા ભાઈ આ પ્રોપર્ટી ને મિલકત નું શું કરશે? એ તો એની દીકરીને જ આપે ને, સીધી વાત છે. આ કેવી વાત થઈ? એમની છોકરીને આપણે સાચવીએ, આપણે પાલવીએ અને બધી જમીન એના નામે કરી દેશે. હા તો પછી કોને આપે? છે એને કોઈ છોકરો કે એને આપે? જે કોઈ છે એ એની દીકરી જ છે, તો પછી એને જ આપે ને? હે બધું મૂક, મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. આ છોકરી 2 વર્ષની હતી ત્યારથી ઉછેરીને મેં મોટી કરી, એના બધા વેતરા મેં કર્યા, અને મોટા ભાઈ જમીન ઓલી છોકરીને આપી દેશે તો મારે મફતના એમના ઢહડા જ કરવાના? ના હો, મારે એવા ધંધા જ નથી કરવા. હવે હું આ છોકરીને નથી રાખવાની, અને રાખીશ ને તો એ પારકાની જેમ જ. અરે બેટા, એમ ઢીલું નહીં પડવાનું, હું તને દર રવિવારે મળવા આવું જ છું ને. પપ્પા, તમે જતા રહો છો ને પછી મને નથી ગમતું, તમે ના જાઓ ને. અરે મારા દીકરા, નોકરી કરવા તો જવું જ પડે ને, એમાં કે થોડું ચાલશે. ના, તો મને તમારી જોડે લઈજો, મારે આવું છે. બેટા, ત્યારે ત્યાં ના હોય, ત્યાં મારે ક્વાર્ટરમાં રહેવાનું, અને ક્વાર્ટરમાં રહેવાની એટલી બધી સગવડતા ના હોય, અને અહીંયા તો જો, અહીંયા આપણું ઘર છે, આ તારા કાકી છે, અને બેટા તારા કાકી તો તને તારી સગી મમ્મીની જેમ સાચવે છે ને. બેટા, તારે તારા પપ્પા સાથે ન જવાય. તારા પપ્પા નોકરી માટે આખો દિવસ દોડધામ કરતા હોય, અને તારે ક્વાર્ટર્સમાં આખો દી પછી એકલું રહેવું પડે. બેટા, આ તારા કાકીની વાત ખરી છે, જો અહીંયા તારા કાકા છે, આ કાકી છે, આડોશ પાડોશમાં તારી બહેનપણીઓ છે ને, એટલે છે ને તું અહીંયા શાંતિથી રહી શકશે બેટા. હું તને અઠવાડિયે મળવા આવું છું ને. રુચિ બેટા, આજથી તારા પાણી પૂરા થાય છે, તારા દિવસો આજથી હવે પલટાય છે. બહુ મોજ કરી તે આજ સુધી, બહુ જલસા કર્યા તે, પણ હવે હું તારી મફતની સેવા નહીં કરું. બહુ આરામ કરી લીધો તે અત્યાર સુધી, હવે તારો આરામ હું આરામ કરીશ. ચાલ હું બતાવું ને બધું કામ કરવા માટે, અને આખી ઘરનું બધું જ કામ તારે કરવાનું છે, સમજી ગઈ? ચાલ ઊભી થા, ચાલ આ બધા ઘરના કામ તારે જ કરવાના છે, અને સાંભળ, અત્યારે પહેલા કચરા પોતા કર, અને પછી તને હું બધા કપડાં આપું છું, બધું તારે કરવાનું છે, સમજી? પણ કાકી, મને આ બધું કામ નહીં ફાવે, મેં કોઈ દિવસ સૌ કામ કર્યું જ નથી. નહીં કેમ ફાવે? તારે ખવડાવું જ પડશે જોખ મારીને, સમજી? અને છે ને, અત્યાર સુધી તે હરામના રોટલા જ ઘરમાં ખાધા છે, તારે બધું જ કામ કરવાનું છે. આજ પછી હું તને ઝપીને બેસવા નહીં દઉં, ચાલ ચાલ. આ તારું રડવાનું છે ને હવે બંધ કર, અને આખા ઘરમાં પોતા કરવા માંડ, ચાલ. અને પછી તને કપડા આપું છું ધોવાના, સાલીને કામ કરું જોર પડે છે એટલે રડવું આવે છે. આમ છાની
ગરીબ મને ઓ પોતા કર કામ ચોર સાલી રુચિ બેટા કેમ રડે છે તું? શું થયું? પેલા સાની રહી જા, બેસ, વ્યવસ્થિત રીતે બેસી જા. શું થયું મને કે? કાકા, કાકી મને આખા ઘરનું કામ કરાવે છે અને બહુ મારે છે. શું કે છો બેટા? કાકી તારી પાસે ઘરનું બધું જ કામ કરાવે છે? હા, તે શું થયું? છોકરીની જાત છે, ઘરનું કામ તો કરવું જ પડે ને. અરે ઉમા, આવડી નાની છોકરી પાસે ઘરનું બધું કામ કરાવે અને કઈ આવું કામ ફાવતું હશે? આ નાની છે, આ 10 વર્ષની ઢાંઢી થઈ અત્યારે નહીં શીખે કામ તો ક્યારે શીખશે? એ પાણીને સાસરે જશે ને તો કામ નહીં આવડે ને, તો બધા મને હંભળાવશે કે એની કાકીએ તો કઈ શીખવાડ્યું જ નથી. એની માં તો કે દુની મરી ગઈ છે. પણ ઉમા, હા રુચિ તો બિચારી હજી નાની છે, તારે એને કામ જ શીખવાડવું હોય તો 5 વર્ષ પછી શીખવાડજે ને. તમે તો છે ને છાનામાં જ રહી છો, તમને આમાં કઈ ખબર ન પડે. અને જાઓ, તમે તૈયાર થવા માંડો, આપણે ફંક્શનમાં જવાનું છે. અને તું હું રોયા રાખે છો? આમ કામ કરો ને, ઘરના ઘણા કામ પડ્યા છે અને તમે ઉભા થાવ ની. અને તું છે ને ઘરના બધા કામ પતાઈ નાખજે, અમે આવીને ત્યાં સુધીમાં. એટલે આપણે ઋષિને સાથે નથી લઈ જવાની? ના, એને નથી લઈ જવાની, એને ખોટી રખડવાની ટેવ નથી પાડવાની. અને હાલ તું ઊભી થા અને તને ઘરના બધા કામ બતાવી દઉં. ચાલ ચાલ. મમ્મી, તું મને એકલા મૂકીને ક્યાં જતી રહી? કાકી મને બહુ ત્રાસ આપે છે, આખા ઘરનું કામ કરાવે છે. મમ્મી, મારાથી આ કામ નથી થતું, હું થાકી જઉં છું. મમ્મી, મારે એના નથી રહ્યો, મને તારી પાસે બોલાવી લે ને. બેટા, તું રડીશ નહીં, હું તારી સાથે જ છું, હું તને કોઈ તકલીફ નહીં પડવા દઉં. બેટા, હું ભલે મરી ગયો હોય પણ મારો આત્મા તારી સાથે જ છે. મારી દીકરી, હું હંમેશા તારી સાથે છું, તું જ્યારે જ્યારે મને બોલાવીશ ને
ત્યારે ત્યારે હું તારી પાસે આવી જઈશ. મમ્મી તું મને એકલી મૂકીને જતી રહી, મને તારી સાથે લઈ જા ને. બેટા હું જે જગ્યાએ રહું છું ને એ જગ્યાએ તારાથી ન હોય. બેટા એ જગ્યા સારી નથી. મમ્મી તમારી સાથે હોય તો મારે શું તકલીફ. મમ્મી તું મને તારી સાથે લઈ જા ને, મારે તારી સાથે રહેવું છે. બેટા આ તારા કાકીએ તને જે પણ કામ સોંપ્યું છે ને એ બધું હું કરી જઈશ, તો તું શું કામ ડરે છે. હવે તું મને કહીશ કે તારા કાકીએ અત્યારે તને કયું કામ સોંપ્યું છે. કચરા, પોતા, વાસણ, કિચનનું કામ આ બધું મારે જ કરવાનું છે. બેટા તું રડ નહીં, ચાલ મને કામ બતાવી દે. બેટા હવે કયું કામ બાકી છે? હવે વાસણ ધોવાના બાકી છે. ચાલ મમ્મી હવે છેલ્લું કામ જ બાકી છે વાસણનું. ઓકે બેટા. અરે વાહ મમ્મી, મમ્મી તને તો જબરો ચમત્કાર આવડે છે, મને આ શીખવાડ ને. બેટા તારાથી આ ચમત્કાર ન શીખાય. હા ચમત્કાર શીખવા માટે બહુ મોટો ભોગ આપવો પડે, બહુ મોટું બલિદાન આપવું પડે. મમ્મી તું મને વાર્તા કહીશ? આ ઘરમાં મને કોઈ વાર્તા જ નથી કહેતું. હા બેટા હું તને એક સરસ મજાની વાર્તા કહું છું. બેટા એક ઘર હતું, એ ઘરમાં તારા જેવી સુંદર દીકરી રહેતી હતી. એ દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. અને જો તે ન કર્યું ને તો તારો વારો પાડી નાખું આજ તો. અરે આ તો ખરું કહેવાય, આને તો મસ્ત બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. આ છોકરી કામની તો જબરી કહેવાય. અલી રુચિ, તે તો ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું, રૂમ, કિચન, વાસણ, કપડાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું તે તો. કાકી આ બધું કામ મેં નથી કર્યું, મારી મમ્મી આવી હતી મને મદદ કરાવવા. શું બકવાસ કરે છો, તારી મમ્મી તો મરી ગઈ છે અને એ ક્યાંથી આવવાની?
બાકી હું સાચું જ કહું છું, મારી મમ્મી આવી હતી અને એમને જ આ બધું કામ કર્યું છે. ઉમા જવા દે ને યાર, આ તો બાળક કહેવાય, એની વાતમાં આમ થોડું આવી જવાય. તું જા મારા માટે મસ્ત એક કપ ચા બનાવ, મારું માથું બહુ ચડી ગયું છે. બેટા આજે પણ તારે વાર્તા સાંભળવી છે ને? હા. એક હતો રાજા અને એક હતી રાણી. રાજા અને રાણી વચ્ચે ક્યારેય ઝઘડો નહોતો થતો. રાજાને રાણી ઉપર એટલો ભરોસો હતો કે તું વાત જ ન પૂછ. બંને સાથે હરવા જતા, ફરવા જતા, સાથે બેસીને જમતા. શું થયું?